નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો મેઘરાજા હવે કહેર બનીને વરસી રહ્યા છે, ત્યારે જૂનાગઢ માંગરોળ પંથકમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના લીધે મગફળીનો પાક ફેલ થઈ ગયો છે. ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. માંગરોળ ઘેડ પંથકના વાડલા ગામે જીએસટીવીની ટીમ પહોંચી અને ત્યાંની શું પરિસ્થિતિ છે તે આપની સમક્ષ લાવ્યા છે. જીએસટીવી પર ખેડૂતોએ નુકસાની મુદ્દે પોતાની વ્યથા ઠાલવી છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય. સંજય, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં, માંગરોળમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. પાણી ભરાયા, લોકોના ઘરોમાં પાણી ભરાયા, ઘર વખરીને નુકસાન થયું, ને ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને પાકને નુકસાન થયું છે. શું વિગતો મળી રહી છે હાલમાં? જે ચોક્કસથી કહી શકાય કે માંગરોળ પંથકમાં છેલ્લા 8 થી 10 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હું આપને ઘેરના જે પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ ખેડૂતોનો મગફળીનો પાક છે જે નિષ્ફળ થયો છે. આજે જીએસટીવીની ટીમ પહોંચી છે માંગરોળ તાલુકાના વાડલા ગામે, કે જ્યાં કેટલાક ખેડૂતોએ જીએસટીવી સમક્ષ પોતાની વ્યથા વર્ણવી છે. આપણે મળીશું અહીંના પ્રથમ અહીંના સરપંચને મળીશું. અમારા ગામની અંદર 15 દિવસમાં 3 વખત પૂર આવ્યો. અમારા ગામના લોકો 15 દિવસમાં 3 વાર પૂર નો સામનો કરવો પડ્યો, અને જે નિશાણ વાળા વિસ્તાર હતા તેના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા હતા, હાલ ઓસરી રહ્યા છે. અને અમારા વિસ્તારના જે ખેડૂતોએ મગફળીનું પાકનું વાવેતર કરેલ હતું તે પાકની અંદર નુકસાન થયેલ છે, સતત પાણી ભરાઈ નીકળેલ. અને અમે સરકાર મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે પેકેજ જાહેર કરે અને અમારા ગામના જે ખેડૂતોને મગફળીનું નુકસાન થયું તેને સહાય અને વળતર મળે એવી અમારી અને અમારા ગામ લોકોની માંગણી છે. તો આ હતા સરપંચ. આપણે હજુ પણ ખેડૂતોને મળવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આજે તમારી મગફળી ખેડૂત? સંજયભાઈ, અમારે વાટલા ગામમાંથી 3 વખતથી ઝેલ પડી અને એને કારણે ખેડૂતોને આજે મગફળીનું વાવેતર થયેલ છે તેમાં સદંતર નિષ્ફળ થયેલ છે. કારણ કે વારંવાર 3 વખત ઝેલ પડી એટલે 15 થી 30 ઇંચનો વરસાદ થયો અને આ મગફળી અત્યારે ઉભી મગફળીને આવે છે. અમે તંત્ર પાસે, સરકાર પાસે એક જ માંગણી કરીએ કે જેમ બને કૃષિ પેકેટ સરકારથી જાહેર કરે એવી અમારી માંગણી છે. તો આ હતા ખેડૂત કે જેઓ કૃષિ પેકેજ જાહેર કરે, પરંતુ લોકોની તો વ્યથા છે, પરંતુ સાથે સાથે પશુઓની પણ વ્યથા એટલી જ છે. આપણે મળીશું પશુપાલકને. શું કહેશો? અત્યારે પરિસ્થિતિ એવી ખરાબ છે કે અમારા પશુ માટે સારો પણ છે ને તે પણ નિષ્ફળ થયો, અને સરકારશ્રીને વિનંતી કે અમારા પશુ માટે પણ કંઈક સારાની વ્યવસ્થા કરે. તો આ હતા પશુપાલકો અને ખેડૂતો જેઓ પોતાની વ્યથા જીએસટીવી સમક્ષ વર્ણવી રહ્યા છે. ખાસ કરીને જે મગફળી ફેલ થઈ છે, મગફળીનો પાક ફેલ થયો છે, ચારો ફેલ થયો છે, ત્યારે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો પર ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી છે. જી સંજય, શું તંત્ર તરફથી ત્યાં કોઈ આવ્યું છે ખરી, કોઈ અધિકારી આવ્યા હોય કે પરિસ્થિતિ શું છે તે જોવા માટે? ખાસ કરીને હું આપને જણાવવા માંગીશ કે તંત્ર દ્વારા જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેમને માત્ર ફ્રૂટ પેકેટ આપી અને સંતોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને જે લોકોની ઘરવખરી પલળી ગઈ છે, ખાસ કરીને ખેડૂતોને જે નુકસાની છે તેમની સહાય કરવાની હાલ લોકો અને જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. સંજય, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં વધુ નુકસાન થયું છે, જ્યાં ખેડૂતોને વધારે પાકમાં નુકસાન થયું, એવા કયા કયા વિસ્તારો, કયા કયા ગામો છે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘેડ પંથકના જે 17 ગામો છે, જે 17 ગામો જે તમામ મગફળી ફેલ થઈ ચૂકી છે. જ્યારે લાગુ તરીકે જે આપણે આજે વાડલા ગામે આવે પહોંચ્યા છીએ ત્યાં પણ આટલી જ પરિસ્થિતિ ખરાબ છે કે જેઓની મગફળી ખલાસ થઈ છે. એટલે ખાસ કરીને જે 18 થી 20 ગામો જે માંગરોળ તાલુકાના છે, જે તમામ ગામોમાં મગફળી હાલ ફેલ થવાને આરે છે. કારણ કે એક તરફ જે પાણીના ખેતરો ભરાયા છે અને બીજી તરફ મગફળી ફેલ થઈ છે, ખેડૂતોને ચારો પણ ફેલ થયો છે, જેથી ખેડૂતો હાલ સરકાર પાસે
સર્વે નહીં પરંતુ કૃષિ પેકેજની માંગ કરી રહ્યા છે. જી જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે. તો ઘેડ પંથક છે ત્યાં દર વર્ષે જ્યારે પણ વરસાદ આવે ત્યારે ખેડૂતોના હાલ બેહાલ થતા હોય છે, અને હાલમાં પણ ખેડૂતો હવે